ખાસ જો છેલ્લે આપણે એક્ઝામ્પલ 13 બરાબર એના દાખલો પૂરો કરી નાખ્યો હતો, આમ નોંધ બાકી હતી બરાબર, પહેલો ભાગ એનું 6th ચેપ્ટર નિવૃત્તિમાં. હવે આમ નોંધ બનાવી હોય ને તો દરેક દાખલામાં તમારે મૂડી ખાતું અને પુનઃમૂલ્યાંકન ખાતું આ બે ખાતાના આધારે આમ નોંધ બનાવવાની. કયા બે ખાતાના આધારે બનાવવાની? જો મૂડી ખાતાની વાત કરું, તમારી પાસે ઉદાહરણ 13 એમાં એક આવું મૂડી ખાતું બનાવેલું છે. જો આપણી પાસે કેવી રીતે દરેક એક દાખલાની આમનોંધ શીખી લો, પછી કદાચ કોઈ પણ દાખલામાં આમનોંધ કહે બરાબર, તો તમારી જ રીતે લખવાની થાય. તારીખ, વિગત, કોણ, નામ કોણ હતા, એક્સ વાય ઝેડ, તારીખ, પછી વિગત, પછી એક્સ વાય ઝેડ બરાબર. સૌથી પહેલાં અહીંયા 1, 4 અહીંયા તમે શું લખ્યું, બા આ લાવ્યા, કેટલી છે, 2 લાખ, પહેલાં 2 લાખ, પછી 1,20,000 ને પછી 1 લાખ, પછી અહીંયા નીચે શું છે તમારી પાસે, સામાન્ય અનામત, સામાન્ય અનામત 15,000 ને 10,000. જો હવે આમનોંધ કેવી રીતે બનાવતું જવાનું એક વસ્તુ સમજો, કોઈ દી બાકી આગળ લાવ્યા ને બાકી આગળ લઈ ગયા, આની આમનોંધ હોય નહીં, આની સિવાયની આમનોંધ બનાવવાની. આની સિવાયની કેવી રીતે બનાવે, તો સૌથી પહેલું આપણી પાસે શું છે, સામાન્ય અનામત. તો સામાન્ય અનામત આ કઈ બાજુ છે, વિગતમાં કઈ બાજુ છે, જમા બાજુ છે. કઈ બાજુ છે, જમા. જમા હોય તેને શું કરી નાખવાનું, ઉધાર. તો સામાન્ય અનામત જે જમા છે એની જગ્યાએ શું વાંચ્યું, સામાન્ય અનામત ખાતે ઉધાર. શું થઈ જાય, સામાન્ય અનામત ખાતે ઉધાર, તે એક્સના મૂડી ખાતે, તે વાયના મૂડી ખાતે, તે ઝેડ જેના ખાનામાં રકમ હોય ને એને જમા કરી નાખવાનું, અને વિગતમાં જે આપ્યું એને શું કરી નાખવાનું, ઉધાર. તો આમનોંધ શું બને, સામાન્ય અનામત ખાતે ઉધાર, ત્રણેયનો ટોટલ, ત્રણેયનો ટોટલ કેટલો થાય, 40,000. સામાન્ય અનામત ખાતે ઉધાર 40,000, તે એક્સના મૂડી ખાતે, તે વાયના મૂડી ખાતે, તે ઝેડના. લખો પહેલી આમનોંધ, તારીખમાં 31/3 તે દોરવાની હોય તો દોરી નાખો પહેલાં બે પેજમાં. નિવૃત્તિને લગતી આમનોંધ પૂરી દો ને એમ કેજે. એ બંધ કર ને ભાઈ, હું ખોલીને બેઠો. તારી પાસે નથી ગણેલો દાખલો, તારી પાસે ગણેલો દાખલો નથી, હે, તારી પાસે ગણેલો દાખલો ક્યાં, શું કામ, મારે અહીંયા હાજર જોઈ રબ બુકમાં, એટલે નવનીતમાં જોઈને લખવાનું. તો ઘરે જ રહેતો હોય તો નવનીતમાં લખવા માટે શાંતિથી મૂક અંદર, પેલા નવનીત મૂક. તમને પેલા જ સૂચના આપી છે, મારે ચોપડો અહીં હાજર જ જોઈ. બોલો હવે, આમનોંધ દોરાઈ ગયું હતું, પછી ફોન કરી દે ને, તમે તમે ફોન કરી દેવો. બોલો હવે આમનોંધ.
પહેલી આમનોંધ લખો, સામાન્ય અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર 40,000, સામાન્ય અનામત ખાતે ઉધાર 40,000, તે એક્સના મૂડી ખાતે 15,000, તે એક્સના મૂડી ખાતે 15,000, તે વાયના મૂડી ખાતે 15,000, તે ઝેડના મૂડી ખાતે 10,000. બાબત જે સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના પછી સામાન્ય અનામત પછી શું આપ્યું મૂડી ખાતામાં? શું છે? વાયની લોન. કેટલી છે વાયની લોન? 20,000 ને. હા, આની એમનું શું થાય? વાયની લોન જમા છે, એ વાયની લોનને શું કરી દેવાનું? ઉધાર. અને કોના ખાતે આવે તો? તે ખાલી વાય ખાતે. કોના ખાતે? વાયના મૂડી ખાતે. આમનું શું બને? વાયની લોન ખાતે ઉધાર, તે વાયના મૂડી ખાતે. શું બને? લખો, વાયની લોન ખાતે ઉધાર. એના પછીની આમનું લખો, વાયની લોન ખાતે ઉધાર તે ઉધાર કેટલા રૂપિયા? 20,000. વાયની લોન ખાતે ઉધાર 20,000, તે વાયના મૂડી ખાતે 20,000. બાબત જે વાયની લોનનું ખાતું બંધ કર્યું તેના, વાયની લોનનું ખાતું બંધ કર્યું તેના. એના પછી કઈ ડિટેલ છે આપણે? અહીંયા શું છે? એક્સના મૂડી ખાતે વાયના ખાનામાં કેટલા? 20,000. અને પછી હજી એક છે અમાને, એમાં ઝેડના મૂડી ખાતે 40,000. બરાબર. આની બીજી એન્ટ્રી જે છે એ આ બાજુની સાઈડ હશે અહીંયા, બરાબર. આ ત્રણેયની એક જ હારે એન્ટ્રી આવે, વાયના મૂડી ખાતે એક્સના ખાનામાં 20,000 અને ઝેડના ખાનામાં 40,000. બરાબર. આ એક બે ને આ ત્રણ, આ ત્રણેયની એક હારે એન્ટ્રી બની જાય ડાયરેક્ટ સીધી. આ બેની ભેગી આપવાની. આ બે શું છે? આ બે જમા છે. આ બે જમા એ બેને શું કરી નાખવાના? ઉધાર. આ બેને ઉધાર અને વાયનું મૂડી ખાતું જમા. જ્યારે ખાલી તમને એવું કહે દાખલામાં કે પાઘડીને લગતી આમનોંધ આપો, ખાલી એવું કે પાઘડીને લગતી, તો તમારે આ આમનોંધ દેવાની થાય. એક આ દેવાની થાય ને કોઈ પાઘડી માંડીવાળી એ દેવાની થાય. પાઘડીને લગતી કેટલી આમનોંધ બને? બે બને. એમાં એક આ રહી, બરાબર. તો આ કેવી રીતે બનાવવાનું? આ બે જમા છે, બેને શું કરી નાખવાનું? ઉધાર. અને વાયનું મૂડી ખાતું જમા. એમાં ઓલી આમનોંધ આવી જાય હારો. લાખી આમનોંધ શું બને? લખો, એક્સના મૂડી ખાતે ઉધાર 20,000, એક્સના મૂડી ખાતે ઉધાર 20,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 40,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 40,000, તે વાયના મૂડી ખાતે 60,000, તે વાયના 60,000. બાબત છે, વાયના ભાગની પાઘડી ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના, સોરી, લાભના પ્રમાણમાં. ફરીથી બોલું છું, વાયના ભાગની પાઘડી ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચી તેના. એના પછીની એન્ટ્રી અહીંયા શું છે? આ બાજુની સાઈડ, આમાં જમા બાજુ અહીંયા કઈ નથી ને હવે?
આ બાજુની સાઈડ અહીંયા શું છે? પેલા તો પાઘડી ખાતે કેટલા છે? 15,000 અને 10,000. હવે જો આ પાઘડીની આમનોન કેવી રીતે આપવાની? તો આ પાઘડી જે છે એ ઉધાર છે. શું છે? ઉધાર છે. તેને શું કરી નાખવાની? જમા. અને આ ત્રણેયના મૂડી ખાતા શું થઈ જાય? ઉધાર. આ ત્રણેયના ખાતે ઉધાર ને પાઘડી ખાતે જમા. તો આમનોન શું બને? એક્સના મૂડી ખાતે ઉધાર, વાયના મૂડી ખાતે ઉધાર, ઝેડના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. લખો આમનોન. ઉધાર હોય તો એને શું કરી નાખવાનું થાય? જમા કરવાનું થાય. એટલે આમનોન શું બને? લખો, એક્સના મૂડી ખાતે ઉધાર, એક્સના મૂડી ખાતે ઉધાર 15,000, વાયના મૂડી ખાતે ઉધાર 15,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 10,000, તે પાઘડી ખાતે, તે પાઘડી ખાતે 40,000. બાબત જે પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડી, પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડી ભાગીદારો વચ્ચે, પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડીવાળી તેના પછી શું આપ્યું છે? અહીંયા જાહેરાત, ઝુંબેશ, ખર્ચ કેટલો છે? 6,000, 6,000 ને 4,000 છે ને? લખો એની અમને. લખો, એક્સના મૂડી ખાતે ઉધાર 6,000, એક્સના મૂડી ખાતે ઉધાર 6,000, વાયના મૂડી ખાતે ઉધાર 6,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 4,000, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે કેટલા આવશે? ટોટલ 16,000. બાબત જે જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડીવાળીઓ તેના મૂડી ખાતામાં બીજી એક એન્ટ્રી છે, લોન એ છે. શેની હજી ત્યાં કોઈ પુનઃમૂલ્યાંકન વાળી બાકી રહે ને? હજી એ છે ને એકાદી. કઈ છે? અહીંયા શું છે? હજી નફા નુકસાન ખાતું છે. હા ઠીક. નફા નુકસાન ખાતું કેટલી છે? 7,500, 7,500 અને 5,000. તો હજી આની આમનોંધ બનાવવી પડે. આની આમનોંધ શું બને? જેમ તમે જાહેરાત ઝુંબેશ ખર્ચની પાઘડીની જે બનાવી, સેમ ટુ સેમ એ જ રીતે બને. શું બને? એક્સના મૂડી ખાતે ઉધાર, વાયના મૂડી ખાતે ઉધાર, ઝેડના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. લખો, એક્સના મૂડી ખાતે ઉધાર 7,500, વાયના મૂડી ખાતે ઉધાર, એક્સના મૂડી ખાતે ઉધાર 7,500, વાયના મૂડી ખાતે ઉધાર 7,500, ઝેડના મૂડી ખાતે ઉધાર 5,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 5,000, તે નફા નુકસાન ખાતે, તે નફા નુકસાન ખાતે
ટોટલ કરી નાખો કેટલો થાય? 20,000. 20,000 બાબત છે. નફા નુકસાનની રકમ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના અથવા તો જૂના પ્રમાણમાં માંડી વાળી તેના એના પછી કઈ એન્ટ્રી છે એમાં? વાય ના મૂડી ખાતા વાળી આવી ગઈ. એના પછી હજી અહીંયા છે. કઈ છે? પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ છે. પુનઃમૂલ્યાંકનની કેટલા? 6,000 ને 4,000. આમાં એ જ રીતે આમાં જે બનાવી એ જ રીતે આમ નોંધ આખી બને. લખો એક્સના મૂડી ખાતે ઉધાર 6,000. એક્સના મૂડી ખાતે ઉધાર 6,000. વાયના મૂડી ખાતે ઉધાર 6,000. ઝેડના મૂડી ખાતે ઉધાર 4,000. તે પુનઃમૂલ્યાંકન ખાતે 16,000. બાબત છે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ. પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના લોન ખાતે એટલે કે વાયની લોન ખાતે 31,300 વાયની લોન ખાતે વાયના ખાનામાં 1,80,500. આની શું આમ નોંધ બને? વાયના મૂડી ખાતે ઉધાર તે વાયની લોન ખાતે લખો. વાયના મૂડી ખાતે ઉધાર 1,80,500. વાયના મૂડી ખાતે ઉધાર 1,80,500. તે વાયના મૂડી ખાતે 1,80,500. વાયના મૂડી ખાતે ઉધાર 1,80,500. તે વાયની લોન ખાતે ₹1,80,500. બાબત જે વાયની લેણી નીકળતી રકમ લોન તરીકે રાખી તેના પછી હવે પુનઃમૂલ્યાંકન ખાતું જુઓ. પુનઃમૂલ્યાંકન ખાતામાં તમે કેવી રીતે લખ્યું છે? પુનઃમૂલ્યાંકન ખાતે વિગત રકમ વિગત અને હવે અહીંયા તમે બોલો તો અહીંયા તમે પહેલું કહ્યું છે કામદાર વળતરના દાવા ખાતે 5,000. પછી હે યંત્ર ખાતે કેટલા? 30,000. પછી ગાલખાત અનામત ખાતે કેટલા? 2,000. પછી આ બાજુ જમીન મકાન ખાતે 1,000. પછી ત્યાં નફો છે. આ ખોટ છે, ખોટની વાત નથી. હવે આમાં એક થોડુંક અલગ છે. બાકી જનરલી એવું હોય કે આ ત્રણે ત્રણ જે છે એ ઉધાર છે એ ત્રણે ત્રણ શું થઈ જાય? જમા થઈ જાય અને પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થઈ જાય. પણ આમાં એક ધ્યાન એ રાખવાનું કામદાર વળતરનો દાવો છે.
તો આપણી અનામત સામે માંડી વાળ્યો હતો. કોની સામે માંડી વાળ્યો હતો? અનામત. આપણી પાસે અનામત મારા ખ્યાલથી જુઓ તો અંદર કામદાર વળતર અનામત કેટલી પેઢી છે? કામદાર વળતર અનામત કેટલી છે? 10,000 છે. હા, મેં કામદાર વળતરનો દાવો કેટલો હતો? કામદાર વળતરનો દાવો કેટલો છે? 15,000. એટલે 5,000ની આપણને શું આવતી હતી? ખોટ આવતી હતી. એ આપણે ક્યાં લઈ ગયા? પુનઃ મૂલ્યાંકન ખાતે. બરાબર. તો આની એક છે ને અલગથી તમારે આમનોંધ આપવી પડે આખે આખી, કે કામદાર વળતર અનામત એ શું થઈ જાય? ઉધાર. કામદાર વળતર અનામત ખાતે ઉધાર. બરાબર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે કામદાર વળતરના દાવા ખાતે. આ રીતે તમારે આખી અસર આપવી પડે. આપણી પાસે અનામત કેટલું પડ્યું હતું? 10,000. 5,000નું નુકસાન, એટલે 10 × 5 = 15, અને એ આપણે કોની સામે લીધું? કામદાર વળતરના દાવા ખાતે. તેની એક અલગથી આમ નોંધ આપવી પડે. લખો હું બોલું એ પ્રમાણે. કામદાર વળતર અનામત ખાતે ઉધાર 10,000. કામદાર વળતર અનામત ખાતે ઉધાર 10,000. દરેક દાખલામાં ન હોય, ક્યારેક જ આવું બને, બાકી જનરલી તો આપણે જેમ બનાવી છીએ તે રીતે બનાવવાનું. કામદાર વળતર અનામત ખાતે ઉધાર 10,000. પછી લખો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 5,000, તે કામદાર વળતરના દાવા ખાતે. તે કામદાર વળતરના દાવા ખાતે 15,000. બાબત છે, કામદાર વળતરનો દાવો, કામદાર વળતરનો દાવો ચૂકવવાનો થયો તેના. કામદાર વળતરનો દાવો ચૂકવવાનો થયો તેના. હવે આ બેની જેમ બનાવી છે એ રીતે આ બેની કેવી રીતે બને? આ બે શું છે? ઉધાર. તો એ બે શું થઈ જાય? જમા. અને પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. આ બેના ટોટલ કેટલા થાય? 30 × 2 = 32. આમનો શું બને? લખો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 32,000. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 32,000. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 32,000. તે યંત્ર ખાતે 30,000. તે યંત્ર ખાતે 30,000. તે ગાલખાત અનામત ખાતે 2,000. બાબત જે ફરીથી બોલું આખી. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 32,000. તે યંત્ર ખાતે 30,000. તે ગાલખાત અનામત ખાતે 2,000. બાબત જે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું તેના. બરાબર. આની બાબત જે ફિક્સ જ રાખવાની, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું તેના. એના પછી જમીન મકાનવાળી. તો અહીંયા શું થઈ જશે? જમીન મકાન ખાતે ઉધાર છેલ્લી આમનો. જમીન મકાન ખાતે ઉધાર, જમીન મકાન ખાતે ઉધાર 21,000. જમીન મકાન ખાતે ઉધાર 21,000. તે પુનઃમૂલ્યાંકન ખાતે 21,000. બાબત છે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું તેના. કરી નાખો ટોટલ. કેટલો થાય?
બે બાજુ હરકત થાય, 4,60,500 તમારો ટોટલ 4,60,500 4,60,500 હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 7 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 7 થોડીક નવી રીત છે એટલે થોડુંક ધ્યાન રાખજો દાખલામાં જો સાતમો દાખલો આખો દાખલો વ્યવસ્થિત રીતે સમજો તો ખ્યાલ આવશે બરાબર અને એક ફરી બાજુ ઓલા બે વચ્ચે રાખજો પેજ નંબર 266 પહેલેથી આખો દાખલો સમજતા જજો પહેલાં આપણે આખો દાખલો વાંચી જઈએ શું છે એ બરાબર વિજય લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે ત્રણ ભાગીદાર છે કોણ કોણ વિજય લક્ષ્મી અને સિદ્ધિ એનું જૂનું પ્રમાણ કયું આવ્યું 5:3:2 બરાબર 1/4/2016 રોજ એમાંથી સિદ્ધિ નિવૃત્ત થાય છે ધ્યાન રાખજો કોણ નિવૃત્ત થાય છે સિદ્ધિ પેજ નંબર 266 ભાઈ મળ્યું તને પછી વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાનનું પ્રમાણ પહેલાં જ આપી દીધું નવું પ્રમાણ આવે એટલે તમારે લાભનું પ્રમાણ ગોતવું પડે બરાબર પહેલી વાત તો એ કે લાભનું પ્રમાણ ગોતવું પડશે પછી વાત કરી તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આવ્યું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આવે એટલે શું કરવું પડે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી ગોતવી પડે એટલે કે સિદ્ધિના ભાગની તમારે શું ગોતવી પડશે પાઘડી ગોતવી પડશે આ પહેલી વાત બરાબર ઓકે પછી રોકાણોની બજાર કિંમત 40,000ની છે જે કિંમતે રોકાણો સીધી લઈ જાય છે તો અંદર રોકાણ જુઓ તો કેટલા છે અંદર રોકાણ કેટલા 60,000 40,000 થઈ ગઈ પહેલી વાત કે રોકાણની કિંમત 40,000 થઈ ગઈ અંદર 60,000 છે 40,000 થઈ ગઈ કેટલાનો ઘટાડો થયો 20,000 આપણી પાસે અનામત કેટલું પડ્યું છે સામે જો રોકાણ વધઘટના 15,000 20,000નું નુકસાન છે અનામત પડ્યું 15,000 કોઈ કહીએ કે ક્યાં એન્ટ્રી આવે વેરી ગુડ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 5,000 રૂપિયા આવે અને કામદાર વળતર એટલે કે રોકાણ વધઘટ ભંડોળ જે છે ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં શું કામ કારણ કે નુકસાન કેટલાનું ગયું આમ જનરલી 20,000નું ગયું કેટલાનું ગયું 20 એમાંથી 15નું અનામત પડ્યું હતું એ વપરાઈ ગયું હવે કંઈ અનામત રહ્યું નહીં હજી 5,000નું નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બરાબર એટલે રોકાણ વધઘટ ભંડોળ વહેંચાશે નહીં પછી આ હવાલો પહેલાં આપવો પડશે ઓલા પાકા સર્વેની હારવાર પછી દેવાદારમાંથી 3,000 ગાલખાત તરીકે માંડીવાળો અને 5% ગાલખાત અનામત રાખવાની તો પહેલાં દેવાદાર લેવાના દેવાદાર કેટલા 23,000 23માંથી ગાલ 3,000ની ગાલખાત બાદ કરો એટલે વધે કેટલા 20,000 20,000ના કેટલા 5% 20,000ના 5% કેટલા થાય 1,000 રૂપિયા તો ગાલખાત અનામત કેટલી આવે 1,000 હવે કોઈ જવાબ દઈએ કે તો નવી ગાલખાત અનામત 1,000 રૂપિયા છે નવી ગાલખાત અનામત 1,000 છે જૂની ગાલખાત અનામત 4,000 છે ગાલખાત અનામતની જ વાત કરી ગાલખાતની વાત નથી કરતો નવી ગાલખાત અનામત જે છે એ 1,000 રૂપિયા છે જૂની ગાલખાત અનામત 4,000 રૂપિયા છે કોઈ કહીએ કે ક્યાં એન્ટ્રી આપું પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા 3,000 રૂપિયા કેવી રીતે નવામાંથી જૂની શું કરી બાદ જવાબ માઇનસમાં આવ્યો તો જમા બાજુ કેટલા 3,000 રૂપિયા પછી એક આ સમજવા જેવું છે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 1,000થી વધુ આંકવામાં આવેલી છે ચોપડે તમે જે દર્શાવ્યા એ 1,000 રૂપિયા વધુ દર્શાવ્યા છે એની જે મૂળ કિંમત છે એની કરતાં 1,000 વધુ દર્શાવ્યા છે તો શું કરાય હરખું કરવા માટે 1,000 રૂપિયા શું કરવા પડે માઇનસ એટલે સ્ટોકમાંથી માઇનસ થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ
કામદાર વળતરનો દાવો 7000 નો મંજૂર કર્યો અને એક એન્ટ્રી ક્યાં આપી દઉં ચાલુ દેવામાં, અને ઓલી બાજુ જુઓ તો કામદાર વળતર ભંડોળ કેટલું છે 17, 17 માંથી 7 વેચાઈ જાય, કેટલા વધ્યા જી 10, એ 10 ભાગીદારો વચ્ચે વેચાઈ જાય, ભાગીદારો વચ્ચે કેટલા વેચાય, એટલે તમારે છઠ્ઠો હવાલો પહેલાં આપવો પડશે ને ત્રીજો હવાલો પહેલાં આપવો પડશે, આ બે હવાલાની અસર પાકા સર્વેની હારે આપવી પડે, બરાબર. સિદ્ધિને 12000 રોકડા ચૂકવવાના છે, તો સિદ્ધિના ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની જમા બાજુ. પાકા સર્વે એમાં શું છે તો મૂડી ખાતા છે, રોકાણ વધઘટ ભંડોળ છે, કામદાર વળતર ભંડોળ છે, લેણદાર છે, પ્રોવિડન્ટ ફંડ છે, ઓલી બાજુ જમીન મકાન યંત્ર રોકાણ સ્ટોક દેવાદાર અને રોકડ, એટલે કે પાઘડી નથી. તો પાકા સર્વેમાંથી પહેલાં તમારે એક મૂડી લેવાની, પછી રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વળતર ભંડોળ અને રોકડ, આટલી વસ્તુ લેવી પડશે. જો કોઈ ભાગીદાર ત્યાગ નહીં કરતો હોય તો દાખલો એકદમ સિમ્પલ થઈ જાય, કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય તો શું કરવાનું થાય, બરાબર, એ આપણે જોવાનું છે. જો કેવી રીતે થશે, સૌથી પહેલાં ત્રણેય ભાગીદારના નામ લખી લે, કોણ કોણ. દાખલા નંબર 7, એમાં ત્રણ ભાગીદારમાં એક તો વિજય, પછી લક્ષ્મી અને સિદ્ધિ, બરાબર. પ્રમાણમાં વાત કરી તો 5:3:2 ટોટલ 10. આ કયું પ્રમાણ થયું? જૂનું પ્રમાણ. પછી નવું પ્રમાણ કોનું કોનું આવે? વિજય અને લક્ષ્મીનું. કેટલું? 2:3, ટોટલ 5, બરાબર. આટલું મળી જાય એટલે પહેલું જ કામ હું એ કરું કે પહેલાં સીધું શું ગોતી નાખું? લાભનું પ્રમાણ. મને એટલી ખબર પડે, પહેલાં લાભનું પ્રમાણ ગોતી નાખું. તો લાભના પ્રમાણ, લાભનું પ્રમાણ, આનું સૂત્ર થાય નવો ભાગ માઇનસ જૂનો ભાગ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલાં કોણ આવશે? વિજય. વિજય, વિજયનો નવો ભાગ 2:5 માઇનસ 5:10. અહીંયાથી ગુણાકાર થાય, 10 × 2 માઇનસ 25 50. 20 - 25 માઇનસ માઇનસ 5:50 લખવું તો માઇનસ 1:10, પણ એમને એમ રાખવાનું, બરાબર. પછી બીજું વિજય, પછી કોણ છે? લક્ષ્મી. તો લક્ષ્મીનો નવો ભાગ 3:5 માઇનસ 3:10, 10 × 30 માઇનસ 15:50, 15:50. એટલે તમે જ્યારે પુનર્ગઠન ચેપ્ટર ભણ્યા હોય ત્યારે તમને એટલી ખબર હોય કે લાભની ગણતરી કરતા હોય અને જો જવાબ માઇનસમાં આવે, લાભની ગણતરી કરતા હોય જો જવાબ માઇનસમાં આવે તેને ત્યાગ કર્યો ગણાય. તો એને શું કર્યો ગણાય? ત્યાગ કર્યો ગણાય. જો લાભની ગણતરી કરીને જવાબ માઇનસમાં આવે, આ ગણતરી શેની છે? લાભની. અને એને જવાબ છે શેમાં આવ્યો? માઇનસ. એટલે આને ત્યાગ કર્યો. આને શું કર્યો? ત્યાગ. અને નિયમ એવો છે કે જો કોઈ ભાગીદાર ત્યાગ કરે, જો કોઈ ભાગીદાર ત્યાગ કરે તો એને પણ પાઘડી મળે. જેમ નિવૃત્ત ભાગીદારને પાઘડી મળે છે, એવી ને એવી પાઘડી કોને મળશે? વિજયને મળશે. અને પાઘડી આપશે કોણ? લક્ષ્મી આપશે. કોણ આપશે? લક્ષ્મી. કોને કોને આપશે? સિદ્ધિને આપશે અને વિજયને આપશે. એટલે ટૂંકમાં સિદ્ધિ ભાષામાં વાત કરું તો કોઈ ભાગીદાર જો ત્યાગ કરે તો આપણે ઓલી એન્ટ્રી જે આપતા હતા ને એ ઊંધી એન્ટ્રી થઈ જાય. કેવી થઈ જાય? ઊંધી. એટલે ઊંધી એટલે કેવી રીતે? આપણે આવું આપતા હતા ને જનરલી, મૂડી ખાતું હોય તો અહીંયા 2 નામ આવતા હતા ને અહીંયા 1 નામ આવતું હતું. આવું થતું હતું કે નહીં? આવું થતું હતું. નહીં જગ્યામાં ઊંધું થઈ જાય. ઊંધું થઈ જાય એટલે અહીંયા 1 નામ આવશે. અહીંયા કોનું નામ આવશે? 1, અને અહીંયા કોનું નામ આવશે? 2 નામ આવશે. અહીંયા 1 એટલે કોણ? 1 લક્ષ્મી 1 આવશે. અહીંયા કોણ આવશે? લક્ષ્મી. અને અહીંયા કોનું નામ આવશે? સિદ્ધિ અને વિજયનું નામ આવશે. કોઈ ભાગીદાર ત્યાગ કરે તો ઓલા કરતાં શું થઈ જાય? ઊંધું થઈ જાય. આ બાજુ તમને ખબર હોય તો 2 નામ આવતા હતા. કેટલા નામ આવતા હતા? 2. એની જગ્યાએ નામ કેટલા આવશે? ખાલી 1 જ છે. કોણ આવશે? 1. અને આની સિવાયના જે નામ વધ્યા એ 2 કેવા થઈ જશે? ઉધાર. આટલું યાદ રાખવાનું. આ 2ને પાઘડી મળશે. આને પણ મળશે અને કોને મળશે? સિદ્ધિને. ઓલામાં જનરલી આપણે સિદ્ધિના 1 ભાગની પાઘડી ગોતતા હતા. કોના ભાગની ગોતી? સિદ્ધિ, નિવૃત્ત ભાગીદારના. અહીંયા કોના ભાગની હારવાર ગોતવી પડશે? વિજયના ભાગની પાઘડી ગોતવી પડે. કેના આધારે ખબર પડશે? પાઘડીના મૂલ્યાંકનને. એની પછી જ જો પોઈન્ટ છે પાઘડીનું મૂલ્યાંકન જોવો તો એના પછી શું છે? પાઘડીનું મૂલ્યાંકન કેટલાથી થયું? પાઘડીનું મૂલ્યાંકન 60,000 થયું. તો કોના ભાગની પાઘડી ગોતવાની પહેલાં મને કહો?
સૌથી પહેલા કોના ભાગની? સિદ્ધિના ભાગની પાઘડી. કેવી રીતે મળે સિદ્ધિના ભાગની પાઘડી? 60,000 ગુણ્યા સિદ્ધિનું પ્રમાણ. સિદ્ધિનું પ્રમાણ કયું? 2/10. કેટલા આવશે? 12,000. આ સિદ્ધિની પાઘડી આવી. હવે એવી જ રીતે જેમ સિદ્ધિની પાઘડી ગોતી, એવી જ રીતે કોની ગોતવાની? વિજયની. તો કેમ વિજયના ભાગની પાઘડી ગોતી? પણ આમાં એક ધ્યાન રાખજો, વિજયના ભાગની પાઘડી કેવી રીતે મળે? તો પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા એનો જે ત્યાગ આવ્યો ને એ લેવાનું. શું લેવાનું? ઓલામાં તો એનું પ્રમાણ લેવાનું, પણ આનો ત્યાગ લેવાનો. ત્યાગ કેટલો? 5/50. 5/50, તો આ લેવાનું 5/50. આ એક ભૂલાય નહીં. કેટલું આવે? 6,000. એ 12,000 ને 6,000 એ કોણ આપશે? 18,000 કોણ આપશે? લક્ષ્મી આપશે. કોણ આપશે? લક્ષ્મી. આ કોની છે? સિદ્ધિની. અને આ જે છે એ કોણ છે? વિજય. બરાબર. કોઈ આની એન્ટ્રી કહીએ કે મને કેવી રીતે આવે? અહીંયા કદાચ આપણે આપવી હોય દાખલા તરીકે. બરાબર. આ આપણું મૂડી ખાતું છે જનરલી. બરાબર. અહીંયા 1, 2 અને 3 ગુડ્સ બોલો. અહીંયા વાત કરી તો SVL નહીં નહીં, વિજય છે ને પહેલું નામ, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. અહીંયા વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. નવું છેલ્લે સિદ્ધિના મૂડી ખાતે. સિદ્ધિના મૂડી ખાતે કોના ખાનામાં? લક્ષ્મીના ખાનામાં. કેટલા? 12,000. પછી અહીંયા વિજયના મૂડી ખાતે. વિજયના મૂડી ખાતે લક્ષ્મીના ખાનામાં કેટલા? 6,000. ગુડ. પછી અહીંયા લક્ષ્મીના મૂડી ખાતે આમાં 12,000 અને વિજયમાં 6,000. સાચું? હાજી એન્ટ્રી પરફેક્ટ છે. બરાબર. વેરી ગુડ. આ જે લક્ષ્મી જે છે એ આપશે, એ આપે તો અહીંયા નામ કોનું આવે? લક્ષ્મીનું. ખાનું કોનું? આ બેયનું. અને પછી આ બેયનું અહીંયા નામ થઈ જાય ને ખાનું કોનું આવે? લક્ષ્મીનું આવે. બરાબર. ઓલા કરતાં ઊંધી થઈ જાય. ઓલામાં અહીંયા બેના નામ લખતા હતા. બરાબર. એની જગ્યાએ નામ કોનું આવે? એકનું. ઓલી બાજુ બેનું આવે. એ ક્યારે? કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય ત્યારે. આ નિવૃત્તિનો બીજો સંજોગ, નિવૃત્તિના ભાગડીના સંજોગો પૂરા. નિવૃત્તિમાં બે સંજોગ આવે છે, એક કોઈ ભાગીદાર ત્યાગ ન કરે ત્યારે, અને બીજું કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય ત્યારે. આ કોઈક ભાગીદાર ત્યાગ કરે તો આ રીતની એન્ટ્રી આવે. બરાબર. પછી ભાગડી પૂરું થઈ જાય એમાં. આટલું પૂરવાની અંદર હવે એના પછીના હવાલામાં શું છે જોવો. તારો જોતા જે વર્કિંગ નોટમાં રોકાણની બજાર કિંમત કેટલી થઈ? તો જો આપણી પાસે રોકાણ જે છે, રોકાણ પડ્યા છે કેટલા? રોકાણ 60,000. 60,000 એની બજાર કિંમત કેટલી થઈ ગઈ? 40. એનો મતલબ નુકસાન. નુકસાન કેટલાનું? 20,000 નું નુકસાન. એટલે 12 કેટલા આવે? 40. આ એન્ટ્રી જે છે, આ એન્ટ્રી એ પાકા સર્વેમાં આવે. આ એન્ટ્રી ક્યાં આવશે? પાકા સર્વેમાં નહીં આવે. એનું કારણ કીધું કે આ 40,000 માં કોણ લઈ જાય છે? એમાં પાછું એવું કીધું કે સીધી લઈ જાય, એટલે આપણી પાસે કાંઈ વધશે નહીં. પણ આપણને નુકસાન કેટલાનું ગયું? પહેલી વાતથી 20,000 નું નુકસાન ગયું. રોકાણ વધઘટ ભંડોળ કેટલું પડ્યું? રોકાણ વધઘટ ભંડોળ છે 15,000. નુકસાન માઇનસ નુકસાન કેટલાનું? 20,000 નું. તો હજી 5,000 ઘટે. એ 5,000 ક્યાંથી લેવાના? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ? પુનઃમૂલ્યાંકન. અને આ વેચાશે નહીં. બરાબર. કારણ કે નુકસાન કેટલાનું છે? 20,000 નું છે. અનામત કેટલું પડ્યું? 15,000. બધે બધું વપરાઈ જાય. હજી 5,000 નું નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને સીધી રોકાણ લઈ જાય એટલે સીધીના ખાતાની ઉધાર બાજુ કેટલા? 40,000. આ બધાની બે જ એન્ટ્રી થાય. આ બધાની કેટલી એન્ટ્રી થાય? બે. પહેલી એન્ટ્રી 40,000 ની. 40,000 ની કોના ખાતાની ઉધાર બાજુ? સિદ્ધિના મૂડી ખાતાની ઉધાર બાજુ. સિદ્ધિના મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા કેટલા આવે? 40,000. અને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અહીંયા કેટલા આવે? 5,000. અનામતે આવી ગયું, રોકાણે આવી ગયું ને એનો હવાલો આવી ગયો. ખાલી કેટલી એન્ટ્રી આવે? બે એન્ટ્રી આવે. બરાબર. એના પછી દેવાદારમાંથી 3,000 શું બાદ કરવાની? ગાલખા. તો જો પહેલાં દેવાદાર લેવાના. દેવાદાર કેટલા? 23,000. માઇનસ પેલા ગાલખાત. આ ગાલખાત તો ડાયરેક્ટ સીધી પુનઃમૂલ્યાંકન ખાતામાં જ વહી જાય.
વધે કેટલા? 20,000 માઇનસ ગાલ ખાતા ના મત કેટલી? 5%, 5% એટલે કેટલી થાય? 1,000 એટલે 12 કેટલા આવે? 19,000. આ એન્ટ્રી ક્યાં આવશે? પાકા સર્વેમાં. હવે જોવાનું, આ તો સીધું ઉધાર વયું જાય. આ શું વયું જાય? સીધું ઉધાર. કાલખાત તો નુકસાન જ છે, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અહીંયા નવી માઇનસ જૂની કરવાની. શું કરવાની? નવી માઇનસ જૂની. નવી કેટલી? 9,000. જૂની કેટલી? 4,000. 1,000માંથી 4 જાય તો માઇનસ 3,000. આ ક્યાં જાય? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો આની બે એન્ટ્રી આવે, અને બે એન્ટ્રી આવે. એક તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર કાલખાત ખાતે 3,000, અને આ બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કાલખાત અનામત ખાતે 3,000. બે બાજુ કેટલા લખવાના? 3,000 લખવાના. પછી બરાબર, એ તો ખબર પડી કે વધારે આંકવામાં આવી તો એને શું કરી નાખવાની? ઓછી કરી નાખવાની. એટલે સ્ટોકમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પછી તો કામદાર વળતરનો દાવો, એ ડાયરેક્ટ આપણને આવડે કે ભાઈ કામદાર વળતર અનામત 17,000 છે, અમે દાવો કેટલાનો છે? 7,000 છે. એટલે વેચાય કેટલા? 10,000 ભાગીદારો વચ્ચે વેચાય. પછી એમાં ક્યાં વર્કિંગ નોટની જરૂર નથી, આટલી કરી નાખો વર્કિંગ નોટ.